ઓકે મિત્રો, ત્યાર પછીનો ચાર માર્ક્સનો બહુ અગત્યનો ક્વેશ્ચન છે. જનીનિક ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિઓ મેળવવા માટેના વિવિધ તબક્કાઓ. હવે જોજો કે વનસ્પતિ સંવર્ધન કાર્યક્રમમાં સુવ્યવસ્થિત રીતે સમગ્ર વિશ્વમાં સરકારી સંસ્થાઓ અને વ્યાપારી કંપનીઓ દ્વારા એ જનીનિક ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિઓ મેળવવા માટેના એ પ્રક્રિયાઓ કે કાર્યક્રમો બહુ સારી રીતે સંચાલિત થાય છે. હવે જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિઓ મેળવવા માટેના જે તબક્કાઓ છે એમાં પહેલો તબક્કો એ ભિન્નતાનું એકત્રીકરણ એટલે કલેક્શન ઓફ વેરિયેબિલિટી. હવે જનીનિક ભિન્નતા એ પાક સંવર્ધિત કાર્યક્રમનો આધાર છે. ઘણા પાકોને જનીનિક ભિન્નતા તેમની જંગલી સંબંધિત પ્રજાતિઓમાંથી પ્રાપ્ત થાય છે. એના સિવાય બધી જ વિભિન્ન જંગલી જાતો પ્રજાતિઓ અને સંબંધિત સંવર્ધિત જાતિઓનું એકત્રીકરણ અને પ્લસ શું કરવામાં આવે છે તો એનું લક્ષણોને ધ્યાનમાં રાખીને પરીક્ષણ. વસ્તીમાં પ્રાકૃતિક જનીનની પ્રાપ્યતાના અસરકારક વ્યાપ માટેની પૂર્વ જરૂરિયાત શું છે તો કોઈ પાકમાં જોવા મળતા બધા જનીનોના વિવિધ વૈકલ્પિક કારકોના એ વનસ્પતિના બીજ સ્વરૂપે એનો સંગ્રહ કરવો અને એને કહેવાય જનનરસ સંગ્રહ. પછી બીજો તબક્કો છે મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી. એમાં જનરસના મૂલ્યાંકન દ્વારા ઈચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓને ઓળખી શકાય છે અને આ રીતે પસંદ કરેલી વનસ્પતિઓનું બહુગુણન કરી અને તેનો ઉપયોગ સંકરણ માટે કરવામાં આવે છે. અને આ પ્રકારે જ્યારે ઈચ્છનીય અને શક્ય હોય ત્યાં સુધી શુદ્ધ સંતતિ ઉત્પન્ન કરી શકાય છે આગળના તબક્કાઓમાં. ઓકે, પસંદ કરેલા પિતૃ વચ્ચે સંકરણ એ ત્રીજો તબક્કો છે. ઘણીવાર ઈચ્છિત લક્ષણોનો સમન્વય બે ભિન્ન પિતૃઓના ઉપયોગ કરીને એ પ્રાપ્ત કરી શકાય છે. એમાં એક પિતૃ જે છે એ ઉચ્ચ પ્રોટીન ગુણવત્તા ધરાવે છે અને બીજો પિતૃ એ રોગ પ્રતિરોધકતા ધરાવે છે અને તેઓના આવા ઈચ્છિત ઉચ્ચ લક્ષણોનો એ સંકરણ અને પસંદગી દ્વારા સમન્વય સાંધી શકાય છે. હવે બે પિતૃ વચ્ચે પરસંકરણ કે ક્રોસ બ્રીડિંગ દ્વારા આવું શક્ય બને, જેમાંથી સંકર જાત છે એ પેદા થતી હોય છે, જેમાં એક જ વનસ્પતિમાં ઈચ્છિત લક્ષણોને જનીનિક રીતે સમન્વય થયેલો હોય. હવે આખી પ્રોસીજર કેવી હોય તો નર વનસ્પતિ તરીકે જેને પસંદ કરી હોય એની પરાગરજ એકત્રિત કરવાની અને માદા છોડ તરીકે પસંદ કરેલી વનસ્પતિના પરાગાસન પર એને સ્થાપિત કરવાની. પણ આ પ્રક્રિયા છે ને એ સમય માગી લે તેવી અને સામે એ કંટાળાજનક છે. કારણ શું કામે કંટાળાજનક છે તો એવું પણ જરૂરી નથી કે ઈચ્છિત લક્ષણોનું જોડાણ જ થાય. એ હજારો સંકરણ પૈકી હજારો આવા સંકરણના પ્રયોગો કરીએ એ પૈકી કોઈ એકમાં આવો ઈચ્છનીય સમન્વય જોવા મળે છે. ત્યાર પછી આગળ નેક્સ્ટ ત્રીજો તબક્કો છે, ચોથો તબક્કો છે ઉચ્ચ પુનઃસંયોજિત જાતિઓ એટલે નવી સંકરિત જાતિઓ, નવી સુધારેલ જાતિઓનું પરીક્ષણ અને પસંદગી. આ તબક્કામાં સંકરણ દ્વારા સર્જાયેલી સંતતિમાંથી ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિની પસંદગી કરવામાં આવે છે અને સંકરણના ઉદ્દેશની પ્રાપ્તિ માટે આ પ્રક્રિયા ખૂબ મહત્વની છે. આ પોઈન્ટ એમસીક્યુ માટે ખાસ ધ્યાનમાં રાખવાનો છે
અને એટલે સંતતિનું વૈજ્ઞાનિક ઢબે મૂલ્યાંકન છે એ થવું જોઈએ. અને આ તબક્કાના પરિણામ સ્વરૂપ એવી વનસ્પતિઓ પ્રાપ્ત થાય છે કે જેમાં જે બંને પિતૃઓમાં શ્રેષ્ઠ હોય છે, અને મોટા ભાગે એક કરતાં વધુ શ્રેષ્ઠ વનસ્પતિઓની સંતતિ પ્રાપ્ત થતી હોય છે જે બંને પિતૃઓમાં લક્ષણોમાં શ્રેષ્ઠ હોય. હવે જોજો, કેટલીક પેઢીઓ સુધી એની વચ્ચે સ્વપરાગ્નન કરાવવામાં આવે. ક્યાં સુધી? તો જ્યાં સુધી સમરૂપતા કે સમયુગ્મતા હોમોઝાયગોસિટી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી. એનો ફાયદો શું થાય? તો સંકરિત કરેલા લક્ષણોનું વિશ્લેષણ ન થાય, અને એ પેઢી દર પેઢી ઉત્તરોત્તર પેઢીએ એ લક્ષણો જેમના તેમ જોવા મળે એનો મેઇન મુખ્ય હેતુ રહેશે. અને ત્યાર પછી પાંચમો અંતિમ તબક્કો, હવે નવી જાતિઓનું પરીક્ષણ, મુક્તિ અને વ્યાપારીકરણ. મુક્તિ એટલે નવી જાતિ તરીકેની માન્યતા આપી, વ્યાપારીકરણ એટલે બજારમાં માર્કેટમાં વેચી અને ખેડૂતો એને ખરીદે. હવે જોજો, એ નવી પસંદ કરેલી જાતિઓના વંશક્રમોનું તેમની ઉત્પાદન અને અન્ય ગુણવત્તાસભર પાકોની પેદાશ, પછી રોગ પ્રતિરોધકતા વગેરે જેવા લક્ષણોને ધ્યાનમાં રાખી અને એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તેના મૂલ્યાંકન માટે સંશોધન ક્ષેત્ર એટલે ખેતરોમાં એને ઉગાડવામાં આવે છે, અને તે દરમિયાન એને આદર્શ ખાતર, સિંચાઈ અને અન્ય પાક જાળવણી હેઠળ જોવા મળતા વૃદ્ધિ વિકાસ અને લક્ષણોની નોંધણી કરવામાં આવે છે. અને સંશોધન ક્ષેત્રમાં મૂલ્યાંકન બાદ વનસ્પતિઓનું પરીક્ષણ દેશના વિવિધ સ્થાનોએ ખેડૂતોના ખેતરોમાં ઓછામાં ઓછું 3 ઋતુઓ સુધી કરવામાં આવે છે, અને જે પાક ઉછેર શકાય તેવા કૃષિ આબોહવાકીય સ્થાનોમાં એ દર્શાવે છે. અને 3 વર્ષ સુધી ખેડૂતોના ખેતરોમાં જે તે કૃષિ આબોહવાકીય ક્ષેત્રમાં એનું વાવેતર અને ઉછેર થાય ત્યારે એ પાકની તુલના ત્યાંની શ્રેષ્ઠ સ્થાનિક પાક સાથે કરવામાં આવે છે, અને જેના માટે એ સંવર્ધકોના માર્ગદર્શન છે એનો ઉપયોગ થતો હોય છે. ઓકે.